દરેક શનિવારમાં હવે આપણે સાગરની જે ચાલુ કથા શ્રવણ કરીએ છીએ. ભગવાન શ્રીહરિ પીપળી નામના ગામમાં પધાર્યા છે. પીપળીના દાદાભાઈ વગેરે ભક્તોએ ભવ્ય સામયો કર્યો, પોતાના દરબારમાં મહારાજને પધરાવ્યા. મોડી રાત થઈ. મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી. સ્વામીએ વાજિંત્રો સાથે સુંદર કીર્તન ભક્તિનું ગાન કર્યું. સંતોની અલૌકિક રીત જોઈને પીપળી ગામના લોકોને શું ભાવ થયો. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 5મું તરંગ 69મું હવે શરૂ થાય છે. અતિ અદ્ભુત આ નાની વાત આપણે ધ્યાનથી સાંભળીએ. શ્રી હરિ બોલત ભયે સુનસો સબહી જન, શ્રી હરિ બોલત ભયે સુનસો સબહી જન, પથ્થર નહીં પારસ સબ યું સમજના મન. પારસ ચિંતામણિ પથ્થર હે, પારસ ચિંતામણિ પથ્થર હે, તાકે ગુણ હે ઓર ગુણ જાને માલમ પરે સુનોર ઓર કુનોર. ભગવાન શ્રીહરિ બોલ્યા, તમે બધા ગામના લોકો સાંભળો, બધા જ પથ્થર પારસપણી ન હોય એમ મનમાં સમજી રાખવું. આપણા શાસ્ત્રો એમ કહે છે, દરેક ઝાડ ચંદનના ઝાડ ન હોય, દરેક હાથી એના મસ્તક ઉપર મુક્તા મણી ન હોય, દરેક પથ્થર એ પારસમણી ન હોય, એમ દરેક લાલ કપડાવાળા એ દરેક એકાંતિક સંત ન હોય. તમે બધા ભગવાધારી દેખાતા સંત પારસમણી ન હોઈ શકે. જેમ બધા પથ્થર પારસમણી નથી હોતા, એમ બધા ભગવાધારી દેખાતા સંત એ બધા પારસમણી જેવા ન હોય. પારસમણી ને ચિંતામણી બંને પથ્થર છે, પણ તેમ છતાં તેના ગુણ અલગ છે. ગુણ જાણવાથી તેની શ્રેષ્ઠતા અને કનિષ્ઠતાની ખબર પડે છે. પારસમણી અને ચિંતામણીમાં પણ ચિંતામણી શ્રેષ્ઠ છે, તે જે જાણે તેને ખબર પડે છે. પારસમણી લોઢાનું સોનું કરે છે અને ચિંતામણી તો જે ચિંતવો તે હાજર કરે છે. પીપળી ગામના લોકોને ભગવાન શ્રીહરિ જ્ઞાનનો માર્ગ બતાવે છે. મુક્તાનંદ સ્વામીનું ગામણું સાંભળી ગામના લોકોને એમ થયું, આપણે સાધુઓ ઘણા બધા જોયા, વ્યસનોમાં ભરપૂર ફેલફતુર કરનારા, ઢોંગ ધતિંગ કરનારા, લોકોને ધૂતનારા, પાખંડ ચલાવનારા, આવા અડબંગી ઘણા બધા બાવાઓને જોયા છે, પણ આ સાધુની રીત કંઈક જુદી છે. વાતો કરવા લાગ્યા, કહેવા લાગ્યા, ત્યારે એ ગામના લોકોને ભગવાન શ્રીહરિ સમજાવે છે. સાધુની ઓળખાણ એ લાલ લુગડું નથી, લાલ કપડું નથી. પારસમણી લોઢાનું સોનું કરે અને ચિંતામણી તો જે ચિંતવો તે હાજર કરે, માટે પારસમણી કરતાં પણ ચિંતામણી અધિક શ્રેષ્ઠ છે. તેમ સારામાં સારા સંતોમાં પણ આવા ભેદ છે. કોઈ સંત સારા હોય, કોઈ સંત અતિ સારા હોય, કોઈ સાધુ દર્શન કરવા યોગ્ય હોય, કોઈ સાધુ સેવા કરવા યોગ્ય હોય, અને કોઈક જ સાધુ સમાગમ કરવા યોગ્ય હોય. બહુ સમજવા જેવી વાત છે. હજી મહારાજની વાત સાંભળીએ. જેમ ધાતુની અનંત જાતિ છે, તેમાં અનંત ભેદ છે, તેને બુદ્ધિમાન સમજી શકે છે, અને જે બુદ્ધિમાન છે તેને જ મનુષ્ય કહેવાય છે. પશુમાં અને મનુષ્યમાં ફેર એટલો છે, પશુ કોઈ વસ્તુને વિકતી કરીને જાણી નથી શકતા, મનુષ્ય વિકતી કરીને જાણી શકે છે. વિકતી કરીને જાણવું એને સંસ્કૃતમાં વિવેક કહેવાય. વિવિનક્તિ ઇતિ વિવેકઃ. જ્ઞાન કરતા વિવેક ઊંચી ભૂમિકા છે,
જ્ઞાન એટલે વસ્તુને જાણવું. કેવી રીતે જાણવું? હું તમને સિમ્પલ કહું, દૂધી એક જ પ્રકારની છે, બટેકા અથવા કેરી એક જ પ્રકારની છે. આને કેરી કહેવાય એ જ્ઞાન છે. પણ કેરીમાં પણ આ આફૂસ છે, આ રાજાપુરી છે, આ લંગડો છે, આ કેસર છે, એને વિશિષ્ટ જ્ઞાન કહેવાય. એ વિશિષ્ટ જ્ઞાન, એનું નામ વિવેક. લાલ કપડાવાળા છે એ સંત છે, પણ લાલ કપડાવાળામાં પણ આ એકાંતિક છે, આ પરમ એકાંતિક છે, આ સમાગમ કરવા યોગ્ય છે, આ સેવા કરવા યોગ્ય છે, એનું નામ વિવેક છે. મહારાજ અદ્ભુત વાત કરે છે, જી સાંભળો. દૂધ એવા નામથી તો બધા દૂધ એક જ છે, છતાં તેમાં અનંત પ્રકારના ભેદ રહ્યા છે. ધાતુમાં અનંત પ્રકારના ભેદ, લોઢું એ પણ ધાતુ છે, ત્રાંબુ એ પણ ધાતુ છે, પિત્તળ એ પણ ધાતુ છે, અને સોનું એ પણ, બોલો તો ખરા, ધાતુ છે. તમે આ ધાતુમાં જલ્દી નહીં સમજો, થોડું આપણે અત્યારનું દ્રષ્ટાંત ગોતવું પડશે. હમણાં તમને કહેવામાં આવે કે તમને બેમાંથી એક વસ્તુ મળશે, 100 રૂપિયા અથવા $100, તો તમે શું પાસ કરશો? તરત ચમક્યા જો, હે હવે બધા એમ કંઈ મળવાના નથી, પણ બોલો તો કે આશા ભગવાન પૂરી કરશે ક્યારેક. શું પાસ કરશો બોલો તો ખરા? ડોલર. પણ હમણાં કોઈ કેમ કે $100 કે 100 સોનાની લગડી, તો શું પાસ કરશો? બાબુ કાકા તરત બોલ્યા, હા બીજા બધા શરમાય છે હજી કે આપણે જાહેરમાં ક્યાં બોલવું, સ્વામી જો આપતા હોય તો. આ દુનિયાના ભેદને આપણે ઓળખીએ છીએ. શું ઓળખીએ છીએ? કે રૂપિયા કરતાં ડોલર મહાન છે, ડોલર કરતાં સોનાની લગડી ઊંચી છે, એના કરતાં કોહિનૂર કોઈ આપે તો. ભયો ભયો બોલો. અમે લંડન હમણાં ગયા હતા, તમારી સાથે એક હરિભક્ત અમને મ્યુઝિયમ બહારથી બતાવ્યો, અમે હા મેં મ્યુઝિયમ છે ને હા એની અંદર કોહિનૂર છે. તમારી સાથે કંડારીવાળા મૂળજી ભત હતા, એ કે કહી દો ને એક આપી દે ખાલી, બસ અમારે વધારે નથી જોતું. આપણે આ દુનિયાના ભેદને ઓળખી શકીએ છીએ. મહારાજ એમ કહે છે, દૂધ એવા નામથી બધા દૂધ છે, બકરીનું એ પણ દૂધ કહેવાય, ઘેટીનું એ પણ, બોલો, ઊંટડીનું હોય તો પણ, પીસો તમે કોઈ ભેંસનું હોય તો. આ અમેરિકામાં કોઈ ભેંસનું નથી પીતા, હા યાદ રાખજો. આખી દુનિયામાં ભેંસનું દૂધ પીવાવાળા ખાલી ક્યાં છે? આ પ્રોબ્લેમ ત્યાંથી થયો છે બધો. આપણે ત્યાં એક કહેવત છે ને, છોકરાને સ્કૂલમાં પૂછ્યું કે ભેંસમાં ને ભરવાડમાં શું ફેર, નાનો બાળક પણ એવો ચકોર, એને તરત જવાબ આપ્યો, સાહેબ ચોખ્ખું દૂધ આપે એનું નામ ભેંસ, અને પાણીવાળું દૂધ આપે એનું નામ. અમે આફ્રિકામાં હતા તો સાચી વાત કરું, આફ્રિકામાં કેટલી બધી ભેંસો હોય છે, જંગલી ભેંસો દૂધવાળી હોય છે, પણ આખા આફ્રિકામાં કોઈ ભેંસનું દૂધ હજી નથી પીતા. ને આપણે ત્યાં ભગરી ભેંસનું દૂધનો તો ઓહો કેવો મોટો. મહારાજ કહેવાય એ માગે છે, દૂધ તો બધા કહેવાય, તેમ છતાં એમાં ગાયનું દૂધ એ અમૃત છે. ગાયના દૂધમાં પણ કપિલા ગાયનું દૂધ એ તો અમૃત છે. હમણાં તમે કદાચ જાણ્યું હશે, સાંભળ્યું હશે, આપણી ગીરની જે શુદ્ધ ગાયો છે, એ ગાયના મૂત્રમાંથી ગોલ્ડ સોનું નીકળે છે. એટલું નહીં, કેન્સરની સારામાં સારી અક્સિર દવા એટલે ગાયનું પંચામૃત, પંચગવ્ય, જેમાં ગાયનું દૂધ, એ દૂધમાંથી બનેલું દહીં, એ દહીંમાંથી બનેલું ઘી, ગૌમૂત્ર અને ગાયનું છાણ, આ પંચગવ્યનું સેવન કરવાથી 3જા સ્ટેજનું કેન્સર પણ નીકળી જાય છે. તાળીઓથી વધાવવા શાસ્ત્રોની વાત છે. પણ આ સાંભળી કોઈ બકરીનું દૂધ લઈ આવે તો, કે ભાઈ આ દૂધ ના મળ્યું તો હવે આપણે આ દૂધનું સેવન કરીએ, તો કેન્સર ના થતું હોય તોય હે એનું પંચગવ્ય બકરીનું સેવન કરે તો. કહેવા એ માગું છું, શ્રીજી મહારાજ આપણને સમજાવે છે આ લોકના દ્રષ્ટાંતથી. દૂધ એવા નામથી બધા દૂધ એક છે, છતાં તેમાં અનંત પ્રકારના ભેદ રહ્યા છે. તેમ સંતો દેખાવમાં તો ભગવાધારી એક સરખા લાગે છે, પરંતુ જેની બુદ્ધિમાં વિવેક હોય
તે જ મૂળથી વાતને સમજી શકે છે. કોઈ વાતને મૂળથી એટલે ડિટેલથી પૂરેપૂરી સમજવીની અઘરી હોય છે. એટલે તો ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું, ચાર ઘાટી છે સત્સંગમાં. એક, ભગવાનને જાણવા, ઓળખવા. ત્યાર પછી સાધુને ઓળખવા, દેહથી આત્માને પૃથક સમજવો, અને ઉત્તમ એવા પંચ વિષયમાંથી રાગ ટાળવા. આ ચાર ઘાટી, અઘરામાં અઘરી સત્સંગની બાબત. અને પછી ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા કે એમાં પણ સર્વેનું કારણ સંત છે. જો સાચા સાધુનો સમાગમ થાય, એ સાધુ ઓળખાઈ જાય, એ સાધુ દ્વારા મહારાજ ઓળખાય, મહારાજ ઓળખાય એટલે આત્માને દેહ છૂટા પડી જ જાય, દેહ અને આત્મા છૂટા પડે એટલે પંચ વિષય માત્રની આસક્તિ એની ઝીરો થઈ જાય. આ સત્સંગનો મહિમા છે. મોટો વિચારો. શ્રીજી મહારાજ ગામના લોકોને કહે છે, બુદ્ધિમાનનું લક્ષણ શું? પૂછે છે, બુદ્ધિમાન કોને કહેવાય? તો જેટલા વ્યવહાર કહેવાય છે તે બધા વિવેક વિના ન કરે, પણ વિવેકથી જ બધા વ્યવહાર કરે એને અતિ બુદ્ધિમાન કહેવાય છે. વિવેક બિન વ્યવહાર કરે જે હા, બુદ્ધિહીન હી કહત હે તે હા. વિવેક બિન વ્યવહાર કરે જે હા, બુદ્ધિહીન હી કહત હે તે હા. બુદ્ધિહીન જન હોવત દુખે, બુદ્ધિહીન જન હોવત દુખે, કોવો કાલ સો હોતન સુખી, કોવો કાલ સો હોતન સુખી, કોવો કાલ સો હોતન સુખી, કોવો કાલ સો હોતન સુખી. મહારાજ એમ કહે છે, વિવેક વિના જે વ્યવહાર કરે છે એ બુદ્ધિહીન છે, અને જે બુદ્ધિહીન મનુષ્ય હોય એ દુઃખી થાય છે. કોઈ કાળે એ સુખી થઈ શકતો જ નથી. ભગવાન શ્રીહરિ, બુદ્ધિ બે પ્રકારની છે, એક આલોકની બુદ્ધિ, એક સત્સંગની બુદ્ધિ. માર્ગ બે છે, એક લૌકિક માર્ગ અને એક આત્યંતિક કલ્યાણનો માર્ગ. બંને માર્ગમાં વિવેક બુદ્ધિની જરૂર છે. લૌકિક માર્ગમાં પણ તમે જાણો છો, એક માણસ છે તો એક કલાક કામ કરીને લાખ ડોલર ઊભા કરતો હશે, એક માણસ છે એક કલાક કામ કરીને હજાર ડોલર ઊભા કરતો હશે, એક માણસ છે એક કલાક કામ કરીને $10 પણ નહીં મળતા હોય, દેખાય છે આપણને. લોકમાં પણ આપણને દેખાય છે કે બુદ્ધિએ કરીને માણસ ક્યાંનો ક્યાં પહોંચે છે. કલ્યાણના માર્ગમાં પણ ઘણી વખત કલ્યાણના કામની બુદ્ધિ જો આપણામાં ન આવી, કલ્યાણને ઉપયોગી સમજણ જો આપણામાં ન આવી, શ્રીજી મહારાજ એમ કહેવા માગે છે તો સત્સંગમાં બુદ્ધિહીન છે, કોઈ કાળે સુખી થઈ શકતો નથી. બુદ્ધિહીન માણસ જો બુદ્ધિશાળી માણસનો સંગ કરે તો તેમાં અપાર બુદ્ધિ આવે. આ એક બીજો રસ્તો છે. બુદ્ધિહીન માણસ જો બુદ્ધિશાળી માણસનો સંગ કરે તો તેમાં અપાર બુદ્ધિ આવે, અને ત્યારે તે અપાર સુખને પામે છે. વચનામૃતમાં પણ મહારાજ એમ બોલ્યા, અમારે બુદ્ધિવાળા સાથે હેત છે. વચનામૃતનું ટાઇટલ છે બુદ્ધિવાળાનું વચનામૃત. યાદ છે અલ્પેશ પદ કેટલામું? તાળીઓથી વધાવો. આવી તાળી ન ચાલે, જોરદાર તાળીઓથી વધાવો. 45 વચનામૃત પહેલું બુદ્ધિવાળાનું વચનામૃત કહેવાય છે. એ વચનામૃતમાં મહારાજે એટલી અદ્ભુત વાતો કરી છે, એટલી અદ્ભુત વાતો. મહારાજ એમ કહે, કોડી કરતા રૂપિયામાં વધારે માલ છે, રૂપિયા કરતા સોનામોહરમાં વધારે માલ છે, સોનામોહર કરતા હીરા માણેકમાં વધારે માલ છે, એમ ઉત્તર ઉત્કૃષ્ટ એકાબીજી વસ્તુ કરતાં ઉત્કૃષ્ટ માલ છે એમ દેખાય છે. પછી મહારાજ કીધું, એમ જેને ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થાય છે ત્યારે સામાન્ય એ જે વસ્તુ છે એમાંથી એને હેત ઉતરી જાય છે. પછી મહારાજે વાત કરી, એવી રીતે આ લોકમાં પણ અનેક ભેદ છે. કેવી રીતે? મનુષ્ય કરતાં રાજાનું સુખ અધિક છે,
રાજા કરતાં દેવતાનું સુખ અધિક છે, દેવતા કરતાં ઇન્દ્રનું સુખ અધિક છે, ઇન્દ્ર કરતાં બ્રહ્માનું સુખ અધિક છે, બ્રહ્મા કરતાં બૃહસ્પતિનું સુખ અધિક છે, એના કરતાં વૈકુંઠનું સુખ અધિક છે, એના કરતાં ગોલોકનું સુખ અધિક છે, અને એના કરતાં અક્ષરધામનું સુખ અતિ અધિક છે. આ મહારાજના શબ્દો હજી સાંભળો. અને મહારાજ બોલ્યા, અને એ સુખ સામી જેની દ્રષ્ટિ પહોંચે છે, એ સુખ એટલે કયું? થોડું જોરથી બોલો. એ સુખ સામી જેની દ્રષ્ટિ પહોંચે છે એને અતિ સારા કહેવાતા પંચ વિષય પણ અતિશય તુચ્છ પંચ વિષય જેવા થઈ જાય છે. લો, નાનો છોકરો એનો એ જ કોડીથી રમતો હોય, કોડી માટે લડતો હોય, કોડી માટે રડતો હોય, પણ એ છોકરો મોટો થઈને કોડી આપો તો કારણ શું? બોલો તો ખરા. અમારો નાનો જીત છે, કેન્ડી આપો દંડવત કરશે. હમણાં કેન્ડી જોઈને જે કહેશો એ બધું કરજો. મારી સામે કેવું જોઈએ છે, હમણાં કેન્ડી મળવાની છે ને, જુઓ, કેન્ડી માટે બધું જ કરશે. પણ હમણાં બાબુ કાકા આવે ને, બાબુ કાકાને કંઈ કેન્ડી આપીએ, બાબુ કાકા દંડવત કરો લો. તો બાબુ કાકા કહે, સ્વામી રહેવા દો. કારણ શું? એ સમય હતો ત્યારે એને એટલું જ જ્ઞાન હતું, એટલે એનું મહત્વ હતું. પણ જ્યારે એને સમજાવવા લાગ્યું, કોડી કરતાં ઘણો માલ બીજે છે. ગઢપુરમાં મહારાજ સભા કરીને બેઠા છે, એમાં કાર્યાણીના વસ્તા ખાચર આવે છે, સાથે એમનો દીકરો જોઈતો, જોઈતો ખાચર જોડે છે. સભા પર એને બેઠો, નાનો દીકરો બેઠો છે. એણે જોયું મહારાજ પાસે કોઈક હરિભક્ત કેરીનો મોટો કરંડિયો ભરીને લાવ્યા છે. પાકી કેરી જોઈ છોકરો અધીરો બની ગયો. અને છોકરાનો સ્વભાવ સહજ આવો હોય, નિર્દોષ બાળક હોય. આપણે ઘણા બાળકોની ચાલુ સભા ઉપર આવી જાય, ઘણા મા બાપ પાછા લઈ લે, એને એમ થાય સાધુ થઈ જશે. તો આ ડર લાગે, હા, કે આ દરરોજ જો ટેવાઈ જશે ઉપર જવા માટે તો પછી ઉપર જ રહેશે, નીચે નહીં આવે. આ નાનો દીકરો શ્રીજી મહારાજ પાસે આવીને કેરી લેવા ગયો. મહારાજે ના પાડી, છોકરો રડવા લાગ્યો. મહારાજે મસ્તી કરી. મહારાજ કે, ના, આ તો કેરી અમારા માટે છે. છોકરો કે, મને આપો. સત્સંગની આ સત્ય ઘટના. એના બાપા કાર્યાણી ગામના રાજા વસ્તા ખાચર બાજુમાં બેઠા છે. છોકરો રડે છે. મહારાજ કે, તારા ગળામાં ઉતરી છે ને, એ અમને આપી દે તો અમે કેરી આપીએ. દીકરાએ સોનાને ઉતરી ઉતારીને એક સેકન્ડમાં વિચાર્યા વિના આપી દીધી. મહારાજ બે ટોપલામાંથી બે કેરી છોકરાને આપી, બાળક એટલો રાજી થઈ ગયો, એટલો ખુશ થઈ ગયો, એટલો આનંદમાં આવી ગયો, હસવા લાગ્યો, કેરી ખાવા લાગ્યો. ત્યારે સભામાં ઉતરી ઊંચી કરીને શ્રીજી મહારાજ બોલ્યા કે, આખી દુનિયા આ બાળક જેવી મૂરખ છે. આ નાના દીકરાને ખબર નથી આ સોનાની ઉતરીમાં કેટલા ગાડા ભરાય, કેટલી કેરી સમાણી છે. આ તુચ્છ કેરી માટે આ સોનાની ઉતરી ઉતારી અને વિચાર્યા વિના આપી દીધી. એમાં ઉતરી જેવું મનુષ્યનું શરીર સોના કરતાં સવાયું કિંમતી છે ને, આ તો સોના કરતાં મોંઘું મનુષ્યનું શરીર. અને કેના માટે આપણે ખર્ચી નાખીએ છીએ? જગતની બે કેરી માટે. નથી લાગતું તમને? અને હજી કેસર કેરી હોય તો હજી સમજ્યા, કાગડા માટે ખર્ચી નાખે ઘણા તો. હા, બુદ્ધિહીન અને બુદ્ધિશાળી માણસ, આનો તફાવત ક્યાં છે? ઇતિહાસમાં અનેક ઘટનાઓ એવી છે, અનેક ઘટનાઓ. સુલેમાનની બુદ્ધિની ઘણી બધી વાર્તાઓ છે. આપણા ભારતની બિરબલની બુદ્ધિની ઘણી બધી વાર્તાઓ તમે સાંભળી હશે, જાણી પણ હશે. અકબર અને બિરબલની, સુલેમાનનો પ્રયોગ કરવામાં આવ્યો. સુલેમાન સાંભળ્યું છે, તો તે બુદ્ધિમાન છે. તારે આજે એક પરીક્ષા આપવાની છે, મહારાણીની સામે લાવવામાં આવે. પરીક્ષા એટલી આકરી હતી, બે હાથમાં મહારાણીએ ફૂલ રાખ્યા છે, એક સાચું ફૂલ છે, ખોટું ફૂલ છે. દૂર ઊભા રહીને અડ્યા વિના, સૂંઘ્યા વિના સુલેમાનને નક્કી કરવાનું છે સાચું કયું ને ખોટું કયું. જો નિર્ણય ખોટો પડે તો સુલેમાન બુદ્ધિમાન નથી એમ માની સૂળીની સજા થશે. એને આવી આકરી કસોટી જાહેરમાં લેવાની, વિચક્ષણ એ માણસ કેવો હશે તમે કલ્પના કરો. ઘણી વાર સુધી નિરીક્ષણ કરીને કહ્યું
જમણા હાથમાં ફૂલ છે સાચું છે, ડાબા હાથમાં ફૂલ છે ખોટું છે? ફરીવાર પૂછવામાં આવ્યું, વિચારીને બોલજે, તારો નિર્ણય જો ખોટો હશે તો સૂળીની સજા થશે. હજી એકવાર તક આપવામાં આવે છે. અને ત્યારે ફરીવાર એણે કહ્યું, નહીં, મારો નિર્ણય બરાબર છે, જમણા હાથનું ફૂલ સાચું, ડાબા હાથનું ફૂલ ખોટું છે. અને ત્યારે પૂછવામાં આવ્યું કે તારો નિર્ણય એકદમ સાચો છે, પણ તને ખબર કેમ પડી આટલે દૂરથી અડ્યા વિના સૂંઘ્યા વિના બંને ફૂલ દેખાય સરખા, લાગે સરખા, સાચું ઓળખ્યું કેવી રીતે તે? ત્યારે સુલેમાને દૂરથી કહ્યું, હું ક્યારનો જોતો હતો કે તમારા બંને હાથના ફૂલમાં કઈ બાજુ માખી, બરાબર, કે જીવાત કઈ બાજુ વિશેષ દેખાય છે, મેં સતત નિરીક્ષણ કર્યું. જમણી બાજુ માખીઓ જીવાતો દેખાતી હતી, ડાબી બાજુ કોઈ ન દેખાણું. આપણે ભૂલા પડી શકીએ સાચા ફૂલને ઓળખવામાં, પણ માખી ક્યારેય સાચા ફૂલને ઓળખવામાં ભૂલી નથી પડતી. હે, ઘણીવાર આપણે ક્યાં ભૂલ કરીએ છીએ? શ્રીજી મહારાજ અદ્ભુત વિવેકની વાત કરે છે. જુઓ, મહારાજ કહે છે, બુદ્ધિહીન માણસ બુદ્ધિશાળી માણસનો સંગ કરે તેમાં અપાર બુદ્ધિ આવે છે, ત્યારે તે અપાર સુખને પામે છે. અને જ્યારે વિવેકયુક્ત બુદ્ધિને મેળવે છે, વિવેક જૂત બુદ્ધિ પાવે જબહી, સાર અસાર ગુણ સમજે તબહી. વિવેક જૂત બુદ્ધિ પાવે જબહી, સાર અસાર ગુણ સમજે તબહી. વિવેક જૂત બુદ્ધિ પાવે જબહી, વિવેક જૂત બુદ્ધિ પાવે જબહી, સાર અસાર ગુણ સમજે તબહી, સાર અસાર ગુણ સમજે તબહી, સાર અસાર ગુણ સમજે તબહી, સાર અસાર ગુણ સમજે તબહી. આટલા બધા ભક્તો બેઠા છો, એક બે કડી ગાઈ લો, હરિચરિત્રામૃત સાગરની અદ્ભુત પંક્તિઓ છે. આપણને વંદન કરવાનું મન થાય આવા ગ્રંથો જો ન હોત ને તો માણસને સાચું જ્ઞાન કોણ આપત? તાળીઓથી વધાવી આ ગ્રંથોને લીધે આપણે જીવીએ છીએ, આપણા ઉપર આ ગ્રંથોનું ઋણ છે. વિવેક જૂત બુદ્ધિ પાવે જબહી, વિવેક જૂત બુદ્ધિ પાવે જબહી, સાર અસાર ગુણ સમજે તબહી, 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 સાર અસારન જાને જ્યાં લગે, મોક્ષ મગ દૂર રહે તબ લગી. સાર અસારન જાને જ્યાં લગે, મોક્ષ મગ દૂર રહે તબ લગહી, મોક્ષ મગ દૂર રહે તબ લગહી, મોક્ષ મગ. વિવેકયુક્ત બુદ્ધિને મેળવે છે ત્યારે જ સાર અને અસાર રૂપ ગુણને સમજી શકે છે. આને બટેકા કહેવાય, આને દૂધી કહેવાય. આ જ્ઞાન છે, વિવેક નથી, સમજો. પણ દૂધીમાં પણ આ સારી દૂધી છે, આ સારી દૂધી નથી, સમજો છો ને તમે? આ કેરી છે, આ સીતાફળ છે, આ જ્ઞાન છે. પણ કેરીમાં પણ આ કેરી આવા પ્રકારની છે, આ રાજાપુરી કેરી છે, આ કેસર કેરી છે, આ વિવેક છે, વિશિષ્ટ જ્ઞાન છે, કેરીના ભેદને ઓળખી શકનારું જ્ઞાન છે. એવી રીતે આ સાધુ, આ સંસારી, આ તો સામાન્ય વાત છે, પણ આ સાધુ નહીં. અરે, આપણા સત્સંગમાં કેવી કેવી વાતો છે. સ્વરૂપાનંદ સ્વામી નાગડકા ગામમાં આવે, શ્રીજી મહારાજ પૂછે, સાધુરામ, કેટલા માણસોને સત્સંગ કરાવ્યો?
અને ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કહે, મહારાજ, આદમી તો એક લીંબડી કે નીચે દેખા હે, બીજો માણસ જ જોયો નથી, હવે સત્સંગ કોને કરાવ્યો હોય? આખી સભા ખડખડાટ હસવા લાગી. મહારાજ પૂછે છે, અરે સાધુરામ, કિતને લોકો કો સત્સંગ કરાયા? અને સ્વરૂપાનંદ સ્વામી કહે, મહારાજ, આદમી તો એક લીંબડી કે નીચે દેખા, દૂસરા આદમી દેખાય નહીં. હવે આદમી જ ન જોયો એને સત્સંગ કરાવ્યો હોય? સંતો હસવા લાગ્યા. પણ સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિ કંઈક જુદી હતી, જે સ્થિતિને ભગવાન સ્વામિનારાયણ ઓળખી શકતા હતા, જાણી શકતા હતા. મહારાજે કહ્યું, સંતો, તમે બધા ગામડે વિચરણ કરો, ધર્મનો ઉપદેશ આપો, લોકોને વર્તમાન ધરાવો, ભક્તિ ઉપાસના કરાવો, ત્યારે જીવનું કલ્યાણ થાય. પણ આ સ્વરૂપાનંદ સ્વામી એવી સ્થિતિના સંત છે, ત્રણેક અવસ્થામાં અમારી મૂર્તિને અખંડ દેખનારા આ સંત, એના શરીરને અડેલો પવન પણ બીજા કોઈ જીવને અડે છે ને, એનું પણ તત્કાળ કલ્યાણ થાય, આવા સાધુ છે વિચારો. આ કોને સમજાય? શ્રીજી મહારાજને સમજાય. આ કોને સમજાય? ગોપાળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી જેવા હોય એને સમજાય. પૂજ્યપાદ ગુરુજી, તમે બધા જાણો છો, ધ્યાની સ્વામી જેવા સંત અમદાવાદ દેશમાં હતા અને વડતાલમાં આવે એટલું નહીં, વડતાલના હરિકૃષ્ણ મહારાજ મહોત્સવમાં સ્વામી એમ કહે, વારે વારે જાહેરમાં અને એકલા બધો આખો સંપ્રદાય જાણે છે, આ સ્વામી મારા ફેમિલી મેમ્બર છે, આ સ્વામી મારા ફેમિલી મેમ્બર છે. અરે ત્યાં સુધી સ્વામી બોલતા, અમે તો અક્ષરધામમાંથી આવ્યા છીએ. આપણે સમજી શકીએ, મોટા પુરુષને ઓળખવા હોય તો એ ધ્યાની સ્વામી જેવા મોટા સંત હોય ને એ ઓળખી શકે, સામાન્ય માણસનું કામ નહીં. આપણે કેટલો મહિમા સમજી શકીએ? બંદર ક્યાં જાણે અદરક કા સ્વાદ, ખાખરાની ખિસકોલીને વળી કેસર કેરીનું જ્ઞાન થઈ શકે, જેનું ખાખરામાં જ રહેવાનું છે. એમ માઇક મનવાળા માણસ મનુષ્યને મોટા પુરુષનો મહિમા, ભગવાનનો મહિમા, સંતનો વિવેક, અસંતનો વિવેક એ સમજાતો નથી. શ્રીજી મહારાજ ગામના લોકોને સમજાવે છે, સાર અને અસાર સમજ્યા વિના મોક્ષનો માર્ગ દૂર રહે છે. સાચા ખોટા સંતને ન જાણી શકે અને માર્ગને ન જાણી શકે ત્યાં સુધીનું કલ્યાણ થતું નથી. દુનિયામાં જેટલા માણસ છે તે બધા કરોડપતિ થઈ શકતા નથી અને ઘેર ઘેર ઝવેરી હોતા નથી. આવો વિવેક કરીને અંતરમાં જોવું જોઈએ, બધે એવા સાચા સંત હોતા નથી. જગતમાં જેટલા રાજાઓ કહેવાય છે તેમાં પણ અનંત ભેદ રહ્યા છે, તેવી જ રીતે દરેક સંતમાં ભેદ છે. એવું જે બુદ્ધિશાળી હોય તે જાણે છે, બુદ્ધિ બુદ્ધિમાં પણ અનંત ભેદ છે. બધાના ગુણો કોઈ એક વ્યક્તિ મેળવી શકતી નથી. નાનપણથી જેવો અભ્યાસ કરવામાં આવે તેવા ગુણ બુદ્ધિમાં આવે છે. નાનપણથી જેવો અભ્યાસ કર્યો હોય એવા ગુણ જીવની બુદ્ધિમાં આવે છે. પૂજ્યપાદ ગુરુજીની વાત જગ જાહેર છે. એ શિક્ષક આજે છે જે આપણે વાત કરીએ છીએ. હજી સ્કૂલમાં ભણવા દાખલ કર્યા અને પહેલો દિવસ હતો, છોકરાઓને વાર્તા કરવા માટે ઊભા કરવામાં આવે અને સ્કૂલની પહેલા દિવસની હાજરીમાં વાર્તા કરવા માટે ગુરુજી ઊભા થાય. પર્વતભાઈ હળ હાંકતા હતા, એમને 24 અવતારનો સંકલ્પ થાય, મહારાજની મૂર્તિના દર્શન થાય, મહારાજની મૂર્તિમાંથી 24 અવતાર પ્રગટ થાય અને 24 અવતાર મહારાજમાં લીન થાય. સર્વોપરી તો મારો એક મહારાજ છે, એ 5 વર્ષની ઉંમરથી એ ઘોટે છે. અને ઘણા સત્સંગમાં 50-50 વર્ષથી પડ્યા હોય ને તો ધીરે કોથળામાંથી બલાડું કાઢે કે સ્વામી, આ બધું મહારાજને સર્વોપરી કહે છે પણ કેવી રીતે હશે? એ જેણે અભ્યાસ કર્યો છે. શ્રીજી મહારાજને સર્વોપરી કેવી રીતે, ઘણા પ્રશ્નો તર્ક કરે છે, પૂછે છે કે શ્રીજી મહારાજ સર્વોપરી છે, એમાં શું પ્રમાણ? વાલા ભક્તોનું મોટું પ્રમાણ એ અનંત કોટી બ્રહ્માંડને એક દ્રષ્ટિ માત્રમાં સળગાવી દે એટલી તાકાત હતી ગોપાળાનંદ સ્વામીની, અને એ ગોપાળાનંદ સ્વામીના ચરણમાં બેસી ગયા ને એટલા માટે એ સર્વોપરી, એટલા માટે તારા જેવો મવાલી કે એટલે નહીં. આપણી બુદ્ધિ કેટલી, વાણની વાટકી જેટલી. ગોપાળાનંદ સ્વામીએ પ્રમાણ કર્યું, શું પ્રમાણ કર્યું? મુક્તાનંદ સ્વામીએ પ્રમાણ કર્યું, શું પ્રમાણ કર્યું? અરે ભૈરામદાસ સ્વામીની વાત આપણે જાણીએ છીએ. ભૈરામદાસ સ્વામી ધામમાં જવાના હતા, મહારાજ કરતા ઘણી મોટી ઉંમર હતી.
શ્રીજી મહારાજ એ સમયમાં કાર્યાણી હતા, સ્વામી બહુ બીમાર હતા, છેલ્લી અવસ્થા હતી. તાત્કાલિક સમાચાર મોકલી, મહારાજને પ્રાર્થના કર્યો કે મહારાજ દર્શન દેવા પધારો. મહારાજ ગઢપુર આવ્યા, સ્વામી બીમાર છે એમ જાણી બધા સંતોને બોલાવ્યા. સ્વામીની ઈચ્છા હતી, શ્વાસ ચડતો હતો, મારે બધા સંતોનું પૂજન કરવું છે. સ્વામી બધા સંતોનું પૂજન કર્યું, સ્વામીને બેઠા થવું હતું, ટેકો આપીને બેઠા કર્યા. આપણા શાસ્ત્રોમાં અનેક જગ્યાએ આ પ્રસંગ છે. ભૈરામદાસ સ્વામીએ ત્યારે ધામમાં જતા જતા છેલ્લે વાત કરી. શું વાત કરી? ભૈરામદાસ સ્વામી કહે છે, મને ઘણી વાર સંતો પૂછતા કે શ્રીજી મહારાજ અવતાર જેવા કે અવતારી જેવા. સ્વામી આમાં સાચું શું? સ્વામી ધામમાં જતા જતા સંતોને ટકોર કરે છે, સંતો હું જો ખોટું કહેતો હોય, સ્વામી શું બોલે છે, હું જો ખોટું કહેતો હો તો આખું બ્રહ્માંડ તોડ્યાનું પાપ મને લાગે. અત્રા સત્યમ યદી સ્યાત ચેત બ્રહ્માંડ ભંગસ્ય પાતકમ સ્યાત. આખું બ્રહ્માંડ તૂટી જાય એમાં કેટલી ગૌ હત્યા થાય, કેટલી સ્ત્રી હત્યા થાય, કેટલી બાળ હત્યા થાય, એ બધું પાપ મને લાગે. સંતો તમે મને ઘણીવાર પૂછ્યું છે, હું આજે મારા હૃદયનો અનુભવ ધામમાં જતા જતા કહું છું, અનંત કોટી અવતાર પણ જેની ઉપાસના કરે છે એ અવતારી આ ભગવાન સ્વામિનારાયણ છે. આટલી ગાંઠ વાળી રાખજો, તાળી વગાડો. આ આ એટલા માટે શ્રીજી મહારાજ સર્વોપરી. શું એ બધા ભાડુઆત હતા? શું એ બધા પગારદારો હતા? શું ગોપાળાનંદ સ્વામી જેવા વ્યક્તિત્વ અનંત કોટી બ્રહ્માંડમાં શોધવા જઈએ તો મળે ખરું? શું મુક્તાનંદ સ્વામી જેવું વ્યક્તિત્વ મળે ખરું? શું બ્રહ્માનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામી જેવું વ્યક્તિત્વ મળે ખરું? હા કે ના તો પાડો. રાજા મહારાજા જેના કદમ ચૂમે, પગમાં પડી જાય, ધૂળ થઈ જાય, બ્રહ્માનંદ સ્વામી એટલે કેવા? સયાજીરાવ ગાયકવાડ કે જૂનાગઢના મુસ્લિમ નવાબ બ્રહ્માનંદ સ્વામીની પ્રતિભાથી અંજાઈ જાય, ઢાઢી બની જાય, એ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું, એ મહારાજનું સર્વોપરી. ગુરુજી આજે સભામાં નથી કહેતા, જાહેરમાં, કે આજે મને જો કોઈ સમજાવી દે ને કે આ ભગવાન સ્વામિનારાયણ કરતા બીજા સર્વોપરી છે, આજે હું કપડાં ચેન્જ કરીને જતો રહું ત્યાં. મારા અનુભવે કરીને, મારા અનુભવે મેં જોયું છે, જાણ્યું છે, આ અક્ષરધામના મુક્ત હોય ને એ બોલી શકે, હા મેં અનુભવ્યું છે કે ભગવાન સ્વામી નારાયણ સિવાય બીજો કોઈ સર્વોપરી અવતારનો અવતારી નથી. હે ભગવાનને ઓળખવા, સાધુને ઓળખવા, એ પણ એટલું જ કપરું કામ છે. મનુષ્ય દેહ છે ને, ગોપાળાનંદ સ્વામીની સાથે રહેનારા એણે ગોપાળાનંદ સ્વામીને મારી નાખવા સુધીનું કાવતરું કરેલું. સ્વામીની જોડીમાં ધગધગતા અંગારા નાખેલા. મુક્તાનંદ સ્વામીને તો મારી નાખવા કેટલી વખત ઉપાયો થયા. ગુણાત્યાનંદ સ્વામીની સાથે રહેનારા સાધુઓએ ગુણાત્યાનંદ સ્વામીને મારી નાખવા માટે ઉપરથી પથ્થરા નાખેલા, જાણો છો ને તમે. સ્વામી નીકળ્યા, માથેથી પથ્થર નાખ્યા, સ્વામી આગળ જતા રહ્યા, પથ્થર બાજુમાં પડ્યા, સ્વામીએ ઉપર જોયું, સાધુઓને જોયા અને સ્વામી એટલું જ બોલ્યા, સાધુઓ મારો દેહ તો ક્યારનો પડી જવાનો હતો, ભગવાન સ્વામિનારાયણે મને આ દેહમાં રાખ્યો છું, હવે તારા જેવા લાખ ઉપાય કરશે ને તોય હું જવાનો નથી. જો મોટા પુરુષને ઓળખવા એ કામ છે. કોનું કામ છે? વિવેક બુદ્ધિ વાળાનું. અલ્પ બુદ્ધિ વાળો એને ન ઓળખી શકે. કુવાનો ડેડકો એ સમુદ્રની વિશાળતાને પામી શકે ખરો? હા કે ના તો પાડો. કુવાનો ડેડકો, અમારા કોઈ લોયા ગામ જેવો નાનું ખોબા જેવું ગામ હોય ને, એ ગામમાં નાનામાં નાનો ગરીબ ઝૂંપડામાં રહેતો હોય ને, એ ગરીબના ઘરનો નાનો છોકરો હોય ને, એને તમે પછી અમેરિકાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો, એના મગજમાં ઉતરે ખરું? બોલો તો ખરા. જેને ટોયલેટ એ જોયું ન હોય એને પછી અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તમે 5 સ્ટાર ને 7 સ્ટાર સુધીની વાત કરો, બોલો તો ખરા. કે અમારા અમેરિકામાં સિયર્સ ટાવર આવું, એને તો શું લાગે આ બધું ટાઢાપુરના, ના લાગે એવું? આ શાસ્ત્રો એટલા માટે છે. હું જાજી આ આ સાગરની વાત વાંચું, સાંભળો તમે. હા, શ્રીજી મહારાજ બોલે છે. શું બોલે છે? રાજામાં અનંત ભેદ છે. કોઈ ખંડિયો રાજા હોય, કોઈ ગામનો રાજા હોય, કોઈ ચક્રવર્તી હોય, કહેવાય બધા શું? બોલો તો ખરા, કહેવાય શું? મુસલમાન રાજામાં એક રિવાજ હતો કે જે રાજાનું નામ હોય ને કોઈ રાખી ન શકે,
બરાબર એવો રિવાજ હતો. ને ગુણાત્યાનંદ સ્વામીની વાતમાં એ વાત બહુ સરસ આવે છે આખી ડિટેલથી કે એ સમયમાં પેલો કોની વાત છે, પેલા ખા નામ રાખેલું ચબરખા લબરખા હે શેરખા, રાજાનું નામ શેરખા ને એક માણસનું નામ શેરખા. રાજાને ગુસ્સો ચડ્યો, બોલાવ્યો એને કે તારું નામ શું, આને ખબર પડી ગયા તો મારી નાખશે મને, નામ રખાઈ ગયું. એને કીધું મહારાજ આમ તો મારું નામ પેલો પગરખા નહીં, ત્યાંથી શરૂ કર્યું શું પગરખા હોય ને. મહારાજ કે સાચું બોલ, હા મહારાજ જેવા પગરખા જેવા ચબરખા જેવા લબરખા એવો હું શેરખા, તમારા જેવો નહીં. રાજા કે તો હારું તો જા. કહેવાય બધા રાજા જો ગામડામાં રહેતા હોય તો તલાટીને સલામ ભરે અને ભરવી પણ જોઈએ, પણ તાલુકામાં જાવ તો કોણ હોય પછી, થોડું બોલો જોરથી, મામલતદાર. બરાબર, કારણ કે એકવાર મામલતદાર તમને બહુ નજીકથી કોન્ટેક્ટ થઈ જાય પછી બહુ તલાટીની સમજી ગયા કે નહીં, પછી એનાથી આગળ તમે જાઓ. મામલતદાર બરાબર છે, આપણે પૂજ્ય માન્ય વંદીએ બધું બરાબર છે, પણ પછી ઉપર તમે વડોદરા સિટીમાં જાઓ, કલેક્ટર કચેરીમાં એકદમ જામી જાય, ઘર જેવું કલેક્ટર જોડે જામી જાય, ના તો થઈ જાય, પછી આપણને ખબર છે તલાટી કરતાં મામલતદાર, મામલતદાર કરતાં કલેક્ટર, કલેક્ટર કરતાં ચીફ મિનિસ્ટર, અને દિલ્હી પહોંચવાનું પ્રાઇમ મિનિસ્ટર જોડે કોન્ટેક્ટ થઈ જાય તો પછી રૂપાણી સાહેબને પૂછીએ નહીં આપણે. તલાટીની સત્તા ચોક્કસ છે પણ એટલા સમય પૂરતી. દેવો બધા વંદનીય છે પણ એ દેવો પોતપોતાના સ્થાન પૂરતા ચોક્કસ વંદનીય છે. પણ દેવોના પણ જો કોઈ દેવ હોય, ઈશ્વરના પણ જો કોઈ ઈશ્વર હોય, કારણના જ પણ જો કોઈ કારણ હોય, તો આપણને મળ્યા સર્વોપરી ભગવાન સ્વામી નારાયણ. જીવનમાં એક સૂત્ર, એક સૂત્ર હંમેશ, આ શ્રીજી મહારાજની વાત છે મારી નહીં, હું જાજી મહારાજની વાતો વાંચું છું ને બોલું છું, મારા ઘરનો માલ નથી કાઢતો. શ્રીજી મહારાજ એમ કહે, આ ભગવાન સિવાય, આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી અને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. આટલી ગાંઠ વાળી લેવી ને એમાં બધું આવી ગયું. ક્યાં ભટકીશું આપણે, ક્યાં ફરીશું આપણે? શ્રીજી મહારાજ કહે છે રાજામાં અનંત ભેદ છે, એમ બુદ્ધિમાં પણ અનંત ભેદ છે. બધાના ગુણ કોઈ એક વ્યક્તિ મેળવી શકતી નથી, પણ નાનપણથી જેવો અભ્યાસ કરવામાં આવે તેવા ગુણ બુદ્ધિમાં આવે છે. જેવા ગુણ બુદ્ધિમાં આવે એવું પછી એને ફળ મળે છે, એવી એ સમજણ કેળવી શકે છે. બુદ્ધિમાં સારા ગુણ લાવવા માટે શું કરવું? અદ્ભુત મહારાજ વાત કરે છે. ઓર ગુણ નહીં દુર્લભ કે હા, ઓર ગુણ નહીં દુર્લભ કે હા, હરિ ભજના દુર્લભ હે કે હા, હરિ ભજના દુર્લભ હે હા, ઓર ગુણ નહીં દુર્લભ કે હા, ઓર ગુણ નહીં કે હા, ઓર ગુણ નહીં દુર્લભ કે હા, ઓર ગુણ નહીં, બોલો બોલો, દુર્લભ કે હા, હરિ ભજના દુર્લભ હે કે હા, હરિ ભજના દુર્લભ હે હા, પાતાલ સે પુરુષ પ્રકૃતિ લગ જોવો, 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 જીય સુખ દુઃખ ભોગ વત સોવો, જીય સુખ દુઃખ ભોગ વત સોવો. આહા, શ્રીજી મહારાજ એમ કહે છે ગુણો તો અનંત છે, બીજા કોઈ ગુણ એવા દુર્લભ નથી. કેવા? જેવું ભગવાનનું ભજન કરવું એ દુર્લભ છે. બોલો. શિકાગોમાં આપણા હસમુખ ભગત છે, તમે બધા ઓળખો, પણ શિકાગોના ભક્તો જાણે છે કે હસમુખ ભગતનું એક સમયનું જીવન જુદું હતું.
પછી ગુરુજી મળ્યા, સંતો મળ્યા, સત્સંગ થયો અને જીવન આખું પરિવર્તન થયું, આખું જીવન બદલાઈ ગયું. 360 ડિગ્રી કહેવાય છે ને, 90 ડિગ્રી નહીં, કેટલું, 360 ડિગ્રી આખું જીવન ચેન્જ થઈ ગયું. અને હસમુખ ભગતના ઘરે એક સંતોની પધરામણી થઈ એટલે હસમુખ ભગતના હૃદયમાં અહોભાવ. હસમુખ ભગત બે ત્રણ વાર બોલ્યા, અમારા ગુરુજી, અમારા ગુરુજી, અમારા ગુરુજી. એટલે પેલા સ્વામી ખીજાઈ ગયા. હસમુખ ભગતને કીધું, ક્યારના ગુરુજી ગુરુજી કરો છો, તમારા ગુરુજી શું પરચો કર્યો, ગુરુજીમાં શું જોઈ ગયા તમે એટલું બધું? હસમુખ ભગત એણે એટલા વિવેકથી જવાબ આપ્યો, સ્વામી મારા ગુરુજીના પરચા મેં ઘણા બધા જોયા છે, પણ એની ચર્ચા તો મેં જોયા છે એટલે તમને કરું, તમને કદાચ ગળે ઉતરે ન ઉતરે, પણ એક પરચો ચોક્કસ છે, આખા શિકાગોમાં પૂછી લેજો કે મારા ઘરે તમારી પધરામણી થઈ છે ને, એ મારા ગુરુજીનો પરચો છે. બાકી અહીંયા પધરામણી ન થાય, લાકડીથી વધામણી થાય, તાળીઓથી વધાવો. એને જવાબ આપ્યો આ સંતોને, સત્ય ઘટના કહું છું. દુર્લભમાં દુર્લભ ગુણ ઘણા બધા છે, ઘણા બધા ગુણ છે, પણ દુર્લભમાં દુર્લભ. શ્રીજી મહારાજના શબ્દો જુઓ, ઓર ગુણ નહીં દુર્લભ કે હા, હરિ ભજના દુર્લભ હે એ હા. જીવને ભગવાનની ભક્તિથી તર બતર કરી દે ને એવા સાધુને તાળીઓથી વધાવો, એવા સાધુ. આવા તમારા જેવા ભક્તો, યુવાનો હોય, વડીલો હોય, બહેનો હોય, બાળકો હોય, જે મહાપુરુષના વચને ભગવાનની ભક્તિ કરી શકે, ભગવાનની ઉપાસના કરી શકે, એ મહાપુરુષના બળનો પ્રતાપ છે, આપણો પ્રતાપ નથી. આ તાળીઓથી વધાવો એવા સાધુનો પ્રતાપ છે. વિવેક નથી આપણને, એવા સંત હોય ને એના હૃદયમાં ભગવાન છે. વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો, મહારાજ પ્રથમનું 44મું, ભગવાનમાં એવો અત્યંત સ્નેહ કેવી રીતે થાય? મહારાજે જવાબ આપ્યો, એ તો પૂર્વના સંસ્કારે કરીને થાય, અથવા એવો સ્નેહ ભગવાનમાં જેને હોય એવા સાધુ એના સમાગમે કરીને થાય. દુર્લભમાં દુર્લભ ભગવાનનું ભજન છે. પાતાળથી લઈ પ્રકૃતિ પુરુષના લોક સુધી બધા જીવ સુખ અને દુઃખ ભોગવે છે. કોઈ ભગવાનનું ભજન કરતા નથી. કોણ કરી શકે? જેને સાચા એકાંતિક સંતનો યોગ થાય ને, તમારા જેવા ભક્તો તાળીઓથી વધાવવા આપણને મળ્યા છે, બાકી ક્યાં? આપણે એકાદશીની કેટલી વાર 12-12 કલાકની ધૂન કરી છે તમે જાણો છો. તમારામાંથી ભક્તોએ જ મને અભિપ્રાય આપ્યા છે, ભૂપેન્દ્રભાઈએ મને કીધું છે, અશોક કાકાએ મને કીધું છે કે સ્વામી 12-12 કલાક ધૂન. આપણા દિલીપ ભગત બેઠા છે પાછળ, અરે ઘનશ્યામ દાદા ગઈકાલની ક્યાં ગયા? દાદા દાદા ક્યાં ગયા ભાઈ? ઓ દાદા ત્યાં બેસી ગયા, આજે ખુરચી છે, પ્રમોશન મળ્યું દાદાને, લો તાળીઓથી વધાવો. હા હવે મને ખબર, આપણા આ વીકમાં રેકોર્ડ તૂટી ગયો, એક વીકમાં 3 મુક્તો નવા ઉતર્યા છે અક્ષરધામમાંથી, હા મહારાજે મોકલા છે. પિનાક ભગતને ત્યાં દીકરાનો જન્મ થયો, નારાયણ પધાર્યા. આપણા કેયુર ભગતને ત્યાં લક્ષ્મીજી પધાર્યા, અને આપણા હરીશ ભગત એમના ચિરંજીવી બ્રિજેશ ભગત એમને ત્યાં ગઈકાલે રાત્રે એટલે એકાદશીની વહેલી સવારે લક્ષ્મીજી પ્રગટ થયા છે. 3 ભક્તો એક વીકની અંદર, હા ન્યૂજર્સીમાં પાછા. તાળીઓથી વધારે, આ તો મહારાજે કેટલી મોટી મહેર કરી. અને નારાયણને લક્ષ્મી બે મોકલ્યા પાછા, બોલો, એકલી જલેબીની પેંડા પણ જોડે. દુર્લભમાં દુર્લભ શું છે? ઘનશ્યામ દાદાને ગઈકાલે અમારે રાત્રે વાત થતી હતી, દર એકાદશી દાદા ઉપવાસ કરે, અત્યારે ચાંદ્રાયણ ચાલે છે ને ઉપવાસ કરવાના હતા. એટલે મેં કીધું, દાદા કે મને ઉપવાસ અઘરો જ નથી લાગતો. મેં કીધું, દાદા આટલી બધી સેવા હોય, તમારે દોડધામ હોય, ઉંમર પણ છે. એટલે ત્યારે દાદાએ પોતાના અનુભવની વાત કરી, મને કહે સ્વામી મારા ઘરે હતો ત્યારે 2 વાર ફરાળ કરું ને ત્યારે માણ માણ એકાદશી પૂરી થતી. દાદા બેઠા છે ને બોલું છું, તમે પૂછી લેજો. હું કોઈ પ્રચાર કરવા માટેની વાત નથી કરતો, પણ એક મહાપુરુષની આભા હોય છે, એક મોટા પુરુષના સંઘનું બળ હોય છે. મોટામાં મોટો ગુણ છે ભજન કરવું તે, અને ભજન જીવ ક્યારે કરી શકે? કોઈક એવા બળિયા એકાંતિક સત્પુરુષનો સંગ થાય ત્યારે. બાકી બધું થાય, ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, એમએ તક પાસ હો, ઉત્તમ અભ્યાસ હો, ખાસ હો, સુજાન હો, સપૂત ખાન દાનકા, કર્નલ કપ્તાન હો, જનરલ જુવાન હો, ફોજ કો કમાન હો, તોરણ તુફાન કા, એસા ઇજનેર હો, માપગીરી મેર હો, કલા 72 હો, વાકિફ કુરાન કા, સુખદ સ્વભાવ હો, દિલ કા દરિયાઓ હો, પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ કા, બધું થાય પણ એક મુક્તિનો માર્ગ મળવો અઘરો છે ભાઈ. હા
દાદા કહેતા હતા, મારાથી એકાદશીનો ઉપવાસ થતો નહીં, આપણા મંદિરમાં દિલીપ ભગત આવ્યા, ઉપવાસ હતો, આખો દિવસ ભજન કરતા હતા. મને આશ્ચર્ય થયો, આખો દિવસ ઉપવાસ કરે, આખો દિવસ બેસીને ભજન કરે. દિલીપભાઈએ મને કીધું, દાદા કશું ના થાય, મેં બે વાર પૂછ્યું અને પછી મેં ઉપવાસ નિર્જળા કર્યો, સોરી નકોડો કર્યો, અને સ્વામી મને જે બળ મળ્યું ત્યારથી મેં સંકલ્પ કર્યો દરેક એકાદશીએ નકોડો ઉપવાસ કરવો છે, એટલે સ્વામી મને કરવા દો, તાળીઓથી વધાવો. આ ભજનનું બળ કોણ આપે છે આપણને? ડીઝલ વગર ગાડી ચાલે ખરી? હા કે ના તો કયો? ડીઝલ વગર ગાડી ચાલે? પેટ્રોલ વગર ગાડી ચાલે? તો આપણી ભક્તિનું ડીઝલ કોણ પૂરું પાડે છે? આપણને ધર્મ પાળવાનું ડીઝલ કોણ પૂરું પાડે છે? વચનામૃતમાં પ્રશ્ન પૂછાણો, તમે વચનામૃત વાંચો. ધર્મ ભક્તિ જ્ઞાનને વૈરાગ્યનું બળ વૃદ્ધિને કેમ પામે? શ્રીજી મહારાજે કહ્યું, દેશ કાળાદિક રૂડા થાય તો એમાં પણ મહારાજ કે સૌથી અધિક પ્રધાનપણું સંઘનું છે. ગોપાળાનંદને કહ્યું, તમ જેવા સાધુનો સંઘ હોય ત્યાં ક્રિયા તો રૂઢી જ થવાની. આ મોટા પુરુષનો સંઘ છે ને, એટલે આપણે ભજન કરી શકીએ છીએ. એટલે હા, આપણી ભક્તિનું બળ એ પૂરું પાડે છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ ધૂન બહુ કરાવતા, ધૂન બહુ કરાવતા, અને પછી સત્સંગની થોડી વાતો કરતા. ઇતિહાસમાં નામ છે, વકીલ હતા બહુ મોટા દક્ષિણ ભારતના, એ પણ સત્સંગમાં આવતા. એણે એક દિવસ કહ્યું કે મહારાજ સાહેબ, એ સબ ફાલતુ કે ક્યા બાત, એક હી નામ, એક તરહ કા હી નામ, ઓર આધા ઘંટા દો ઘંટા ઉસમે ચલા જાય, બે કલાક ધૂન કરવાની, એક નામ બોલા કરવાનું, કંઈક સારી વાત કરો, કામની વાત કરો. બહુ સ્થિતિવાળા રામકૃષ્ણ પરમહંસજીએ કહ્યું કે તારો દીકરો તારી જેમ વકીલ બને છે ને, હા, તો એને ત્યાં 10મું ભણાવ્યું, 11મું ભણાવ્યું, 12મું ભણાવ્યું, આ બધું આટલો બધો સમય 15 વર્ષનો બગાડ્યો, એના કરતાં સીધો વકીલાતમાં બેસાડી દીધો હોત તો કામે લાગત કે નહીં? પેલો હસવા માંડ્યો, સાહેબ એમ વકીલ ન થાય, પણ શું વાંધો, તારે વકીલ કરવો છે તો પછી 12મું શું કામ ભણાવ્યું, 10મું શું કામ ભણાવ્યું, સીધો ક્યાં બેસાડો હતો એને? બોલો, લો સ્કૂલમાં સીધો બેસાડી દેવો હતો એને? લો સ્કૂલમાં જવા માટે લાયકાત કેળવવી પડે, એ લાયકાત કેળવવા માટે આટલું એને ભણવું પડે, ત્યારે લાયકાત મળે, લાયક બને ત્યાર પછી ત્યાં જઈ શકે. પરમહંસજીએ બડા અચ્છા જવાબ દીધો કે હું પણ એ કહું છું, સારી વાત સાંભળવા માટે સારું મન કરવું પડે, સારું મન કરવા માટે મનમાંથી ખોટા વિચારો કાઢવા પડે, એની ખોટા વિચારો કાઢવા માટે અડધો કલાક ધૂન કરાવો ને ત્યારે લાયક બનો, ત્યાર પછી અમારી વાતો અંદર જાય, બાકી અથડાઈને પાછી આવે. કેટલી સરસ. ઓર ગુણ નહીં દુર્લભ કે હા, ઓર ગુણ નહીં, તાળી પાડીને, ઓર ગુણ નહીં દુર્લભ કે હા, ઓર ગુણ નહીં દુર્લભ કે હા, હરી ભજના દુર્લભ હે કે હા, હરી ભજના દુર્લભ દુર્લભ નહીં કે હા, ઓર ગુણ નહીં દુર્લભ કે હા, ઓર ગુણ નહીં દુર્લભ કે હા, ઓર ગુણ નહીં દુર્લભ કે હા, હરિ ભજના દુર્લભ હે કે હા, હરિ ભજના દુર્લભ. જે દિવસે તમારા હૃદયમાં મારા હૃદયમાં ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા જાગે ત્યારે સમજવું આપણું સૌભાગ્ય ખુલી ગયું. અને એવી ઈચ્છા ક્યારે થાય? એવા બળવાન સાધુ મળે ત્યારે. હા, ભક્તિ કરે અને કરાવે એવા સાધુ. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહે, આ તો લોઠાઈએ કરીને ભગવાન ભજવીએ છીએ ત્યારે, બાકી ક્યાં જીવને ભગવાનનું ભજન કરવું છે? બોલો, ક્યાં કરવું છે? આ તો સંતો એકાદશીની ધૂન રાખી હોય 4:30 તો તમે આવો, નકર આવો સામેથી, ચાલો એકાદશી છે, આજે 4:30 જઈને અડધો કલાક માળા કરીએ. હા કે ના પાડો? બધા ના પાડો છો, ઓનેસ્ટ છો તમે બધા. પ્રકૃતિ પુરુષથી લઈ, પાતાળથી લઈ પ્રકૃતિ પુરુષ સુધીના બધા જીવ સુખ અને દુઃખને ભોગવે છે. બધા સુખો દુઃખથી જ ભરેલા છે.
છતાં તે સુખોને જીવ વારંવાર ચાહે છે એ કેટલી મોટી મૂર્ખતા છે. દેખાય છે સુખ, પણ કેવું છે? દુઃખથી ભરેલું છે. બાપા મરણ પથારી હતા, છેલ્લા શ્વાસ લેતા હતા. દીકરાએ કીધું, બાપુજી છેલ્લું કંઈક કેવું હોય તો કહી દો. બાપાએ શ્વાસ લેતા લેતા કીધું, બેટા તું હિમાલયમાં જતો રહેજે, ગિરનારમાં જતો રહેજે, સાધુ બની જજે, ભૈરવ જપ ખાજે, કમળ પૂજા કરાવજે, પણ ભરણ તો નહીં. હું એટલો બધો થાકી ગયો છું. અને ત્યારે પેલા છોકરાએ બાપુજીનો હાથ પકડીને કીધું કે બાપા તમે નિર્ભય થઈ જાઓ, હું પણ આ વાત યાદ રાખીશ અને મરતા મરતા મારા દીકરાને પણ આ જ વાત કહી જઈશ. બસ તાળીઓ પાડો. હવે એક અમારા હરિભગત છે, બહુ મજાના. એકવાર ઉદાસ થઈ ગયા, સાચી ઘટના છે. ગુરુજી પાસે આવ્યા. ગુરુજી કંઈક દયા કરો ને. ગુરુજી કે શેનું? ગુરુજી કંઈ લગ્નનું જ નથી ગોઠવાતું. ગુરુજી કે ભલા માણસ આ કંઈ અમારો વિષય નહીં, અમે પ્રાર્થના કરીએ, તારે જોવાનું કંઈક સારું. કે ગુરુજી હું ગમે તે જોઉં પણ મારા બા તરત ના પાડી દે, તરત ધડ દે ના પાડી દે. પણ વાંધો શું? બસ બાને એમ કે બધું આમ બધું જ સારું હોવું જોઈએ, એની એટલી બધી એક્સપેક્ટેશન છે. એટલે બા નક્કી નથી દેવા દેતા. એટલે ગુરુજીએ રમૂજમાં કીધું, તો સારું તારા મમ્મી જેવા તું ગોતી લે ને, એટલે એના સ્વભાવના હોય તો એને જરાક સાસુઓને મેચિંગ થઈ જાય. તે કે એવા ગોત્યા ને તો બાપુજીએ મને ખાનગીમાં બોલાવી કીધું તું મરી જજે, પણ આને સમજી ગયા તો સંસારની કહાની છે ભાઈ આ બધી. હા, બધા સુખો દુઃખથી ભરેલા છે, છતાં જીવ એ સુખને વારંવાર ચાહે છે. કેટલી મોટી મૂર્ખતા છે. એકવાર ખાધું હોય, જેનો અનુભવ થઈ ચૂક્યો હોય, છતાં વારંવાર ખાધા કરે છે. અને અનુભવ કરીને જ્યારે જોઈએ ત્યારે જ્ઞાન ઉપજે છે. અનુભવ કરીને જોઈએ ત્યારે જ જ્ઞાન ઉપજે છે. અનુભવ વગરનો જીવ તો આંધળો ગણાય. વારંવાર તે ચારેય ખાણોમાં ફર્યા જ કરે. અનુભવ એ અમાયિક ચક્ષુ છે. સંતો જ્યારે જીવને દિવ્ય ચક્ષુ આપે છે ત્યારે જ એને સુખ અને શાંતિ થાય છે. શ્રીમદ ભાગવત સંતઃ દિશંતિ ચક્ષુંસી, સાધુ જીવને આંખ આપે છે. કઈ આંખ? જ્ઞાનની આંખ, સમજણની આંખ. એનાથી સત્ય અને અસત્યને ઓળખી શકે, સાર અને અસારનો વિવેક કરી શકે, સત અને અસતના વિવેકના શુદ્ધ વિચારો ઉપજે છે. જે અનુભવાત્મક જ્ઞાન છે, જે અનુભવાત્મક જ્ઞાન છે તે જ સાચું જ્ઞાન છે. અનુભવ વિનાનું બીજું જ્ઞાન ઘાસ પૂસ કહેવાય છે, ગોખેલી વાતો છે. આકાશમાં સૂર્ય એ તો બહારનો પ્રકાશ કરી દે છે, પણ અંતરમાં પ્રકાશ નથી કરી શકતો. તેથી જ તેનો પ્રકાશ માયિક કહેવાય છે. પણ જ્ઞાનરૂપી સૂર્ય છે, તેને કોઈ આવરણ નથી. જ્ઞાનરૂપી સૂર્ય ક્યારેય ઉદય કે અસ્તપણાને પામતો નથી, અનંત બ્રહ્માંડોને પ્રકાશિત કરી રહ્યો છે. જ્ઞાનરૂપી સૂર્યની આગળ આ સૂર્ય તો અતિશય તમોરૂપ કહેવાય, અને તે કારણે જ આ સૂર્યથી મોક્ષપદ દેખાતું નથી. અંતરનું અંધારું લેશ માત્ર જતું પણ નથી. જ્યાં સુધી અંતરમાં અંધારું હોય ત્યાં સુધી જીવ મોક્ષપદને પામી શકતો નથી. બહાર જે કંઈ દેખાય છે તે મોક્ષ માર્ગમાં અંતરાય કરનારું જ છે. એ ક્યારે ખબર પડે? અંતરમાં જ્ઞાનરૂપી સૂર્ય પ્રકાશિત થાય ત્યારે ખબર પડે. તાળીઓથી વધાવો. હે, કેવા કેવા સારા હરિભક્તો! લાલા બાબુ થયા કલકત્તાના. ઇતિહાસની આ સત્ય ઘટના છે. એટલા સમૃદ્ધ, એટલા સુખી હતા, ગણી ન શકાય એટલા પૈસા એની પાસે હતા. ફરવા જાય રોજ, એમાં એક દિવસ ફરવા ગયેલા કલકત્તામાં ગંગાની સામે કિનારે. હોડીવાળા, હોડી છેલ્લે જે નીકળતો હશે, છેલ્લી હોડીવાળો બૂમો પાડે, આ છેલ્લો ફેરો છે, જેને આવવું હોય તે આવી જાઓ, આ છેલ્લો ફેરો છે, જેને આવવું હોય તે આવી જાઓ. લાલાબાબુ દૂર બેઠા બેઠા સાંભળે છે, છેલ્લો ફેરો છે, બેસવું હોય બેસી જાઓ. પછી હોડી જતી રહેશે, અંધારું થઈ જશે, આ બાજુ જંગલ છે, ક્રૂર હિંસક પશુઓનો ભય છે, પછી શું થાય શું ન થાય અમારી જવાબદારી નહીં, બૂમો પાડે છે. લાલાબાબુને થયું, આપણા શાસ્ત્રો પણ એ જ કહે છે, આ છેલ્લો ફેરો છે, આ મનુષ્યનો દેહ છેલ્લો ફેરો છે.
પછી 84 લાખની ખાણ, કૂતરા બિલાડા ઊંટ ગધેડા, કેટલી પીડા એ ભોગવવાની, એમાં ભમવાનું, આ સુખ મારું જતું રહેશે? અને માણસ એવો જાગી જાય, હોડીમાં બેસીને સામે કિનારે તો આવે, ઘરે ન જાય, સીધો વૃંદાવનમાં જાય અને વૃંદાવનમાં જઈને આખી જિંદગી ભગવાન કૃષ્ણની ભક્તિ કરે, ભગવાન કૃષ્ણનો સાક્ષાત્કાર કરી લીધો. આનું નામ કહેવાય સમજી ગયો, હે, જાગી ગયો માણસ. હમણાં મેં કથામાં વાત કરી હતી, રોનાલ્ડ નિક્સન ઇંગ્લેન્ડનો એક સૈનિક, બીજા વિશ્વયુદ્ધની અંદર અને પહેલા વિશ્વયુદ્ધની જેની મહત્વની ભૂમિકા હતી, ફાઇટર પ્લેન ચલાવનારો પાયલોટ હતો. ફાઇટર પ્લેન લઈને નીકળ્યો છે અને કહેવાય છે કે જર્મનીના સામે એટલા બધા પ્લેન આવ્યા, એની સત્ય ઘટના છે, હું કોઈ કાલ્પનિક વાત નથી કરતો, હમણાંની વિદેશી ઘટના. ફાઇટર પ્લેનો સામે એટલા બધા આવ્યા, જર્મન તો એવું તૂટી પડેલું ઇંગ્લેન્ડ ઉપર, તમે જાણો છો ઇતિહાસ, આડે ધડ બોમ્બ એને નાખેલા, અડધા કરતાં વધારે ઇંગ્લેન્ડ એને તોડી નાખેલું, કમર તોડ જવાબ, આખી દુનિયામાં જેનો સનસેટ નહોતો થતો એવા ઇંગ્લેન્ડને એટલું એણે કમર તોડ જવાબ આપેલો. જર્મનના આટલા બધા પ્લેનો જોઈ રોનાલ્ડ નિક્સનને નક્કી થઈ ગયું, એક ક્ષણના 1000મા ભાગમાં મારું મૃત્યુ વાર કેટલી લાગે, બોમ્બર પ્લેનમાં વાર કેટલી લાગે મરતા, બચવાનો શું ઉપાય મારી પાસે, કોઈ વિકલ્પ, ઇઝ ધેર એની વે ફોર મી? એને યાદ આવ્યું એક જ રસ્તો છે, સુપ્રીમ ઓલ માઇટી ભગવાન છે, જો ભગવાન મારી રક્ષા કરે. આંખ બંધ કરી, હૃદયથી પ્રેયર કરી, એને આંખ બંધ થઈ, હૃદયથી પ્રેયર થઈ, આગળ શું થયું ભગવાન જાણે, પણ એનું પ્લેન સલામત બચી ગયું, ઉતરી જાય નીચે. નીચે ઉતરીને માણસ પહેલી જ મનમાં ગાંઠ વાળે કે હવે મારે કોઈ જોબ નથી કરવી, રાજીનામું આપી દે. એ ડિવાઇન પાવર શું છે, એ પરમ તત્વ શું છે, મારે શોધવું છે. પુસ્તકો વાંચ્યા, એને ખબર પડી દિવ્ય શક્તિને જાણવી હોય, માનવી હોય તો હિમાલયમાં જવું પડે, ત્યાં ઘણા સિદ્ધો સંતો મહાત્માઓ છે, ઇંગ્લેન્ડ છોડી હિમાલયમાં જાય, સિદ્ધોને મળે, સિદ્ધનો અનુભવ થાય, પોતે સંત બની જાય, ભગવા કપડા પહેરે, પોતાનું નામ કૃષ્ણ પ્રેમ રાખે, કૃષ્ણ પ્રેમ નામ રાખી પોતાના અનુભવો પુસ્તક લખે, એનું નામ પણ કૃષ્ણ પ્રેમ. એકવાર પુસ્તક વાંચવા જેવું છે, હું કહેવા એ માગું છું, આને જાગેલો માણસ, આને સમજુ માણસ કહેવાય. હે, વૃંદાવનની રેટીમાં આળોટતો બ્રિટિશરો જાય અને શોધતા શોધતા એને આવી રીતે સાધુના કપડામાં આળોટતો જોઈને લોકો એને ગાંડો કહેતા, એના પુસ્તકમાં છે ને ઉભો, એને ગાંડો કહેતા. ત્યારે આ માણસ એમ કહે કે સમય આવશે ત્યારે તમને સમજાશે, ગાંડો હું કે ગાંડા તમે. કેવી સરસ વાત લખી, સૂર્ય બે છે, એક બહારનો એક અંદરનો. બહારનો સૂર્ય ઉગે ને આથમે, પણ અંદર જ્ઞાનનો સૂર્ય એકવાર ઉગે ને પછી ક્યારેય આથમતો નથી. એ કયો અનુભવથી થયેલો જ્ઞાનનો સૂર્ય, એકવાર અનુભવ થઈ જાય જીવને. વચનામૃતમાં મહારાજે કહ્યું, આ લીમડાનું વૃક્ષ જોયા પછી ક્યારેય થતું નથી, કામ વ્યાપે ક્રોધ વ્યાપ્યા, લીમડો હશે કે નહીં હોય, એમ એકવાર પુરુષોત્તમનો નિશ્ચય થાય ત્યાર પછી ક્યારેય એને ગાંઠ સંશય ન થાય, નિરુત્થાન નિશ્ચય થાય, તો સમજવું એને યથાર્થ પરિપક્વ નિશ્ચય થયો. ભગવાન અને સાધુની આપણે ગાંઠ પાળી લઈએ, એના વિના ક્યાં કલ્યાણ છે? કેવી અદ્ભુત વાત જુઓ, જ્યારે અનુભવાત્મક જ્ઞાન થાય ત્યારે મોક્ષ માર્ગ તરત દેખાય છે. અનુભવાત્મક જ્ઞાન વિનાના તો વેદ અને 6 શાસ્ત્રને ભણેલા પંડિતો પુરાણીઓ તે બધા મોક્ષની વાતને જાણતા નથી. તેઓ ભણેલા હોવા છતાં અનુભવાત્મક જ્ઞાન વિના આંધળા જ રહે છે. જેમ આલોક અને પરલોકના જેટલા અર્થ છે તે બધા શાસ્ત્રોમાં ભરેલા છે, તેમજ જેટલા રસ છે તે બધા ભૂમિમાં ભરેલા છે, પણ તે ઉપરથી કોઈ દેખાતા નથી, પરંતુ જે તેના અનુભવી હોય તેની તેને ખબર પડે છે કે અહીંયા શું છે. ચાહે તેઓ કોઈ બુદ્ધિમાન હોય તેને પણ દૂધમાં ઉપરથી લેસ માત્ર ઘી દેખાતું નથી, છતાં તેની પ્રક્રિયાથી ઘી કેવું પ્રગટ દેખાઈ આવે છે. તેમ જ્યારે અનુભવ થાય ત્યારે મોક્ષનું સાચું જ્ઞાન થાય છે. જેને અનુભવ જ્ઞાન અને શાસ્ત્ર જ્ઞાન બંને હોય તે જ શાસ્ત્રનું રહસ્ય જેમ જાણવું ઘટે તેમ યથાર્થ જાણી શકે છે. સાંભળજો, ફરીવાર વાંચું છું, મહારાજના શબ્દો છે, પીપળી ગામમાં કહેલા, જેને અનુભવ જ્ઞાન અને શાસ્ત્ર જ્ઞાન આ બંને હોય તે જ શાસ્ત્રનું રહસ્ય જેમ જાણવું ઘટે તેમ યથાર્થ જાણી શકે છે. સંત સંતમાં પણ અતિશય ભેદ છે,
તેનો કહેતા પાર આવે તેમ નથી. મેં કહ્યું ને, વંદન કરવા યોગ્ય બધા છે, પણ સમાગમ કરવા યોગ્ય બધા નથી, સેવા કરવા યોગ્ય બધા નથી. જીવનમાં જો વિવેક ચૂકાઈ જાય ને, રાવણે પણ લાલ કપડાં પહેર્યા, માતા સીતા ભોળા હતા, રાવણના લાલ કપડામાં ભાવ થયો આપણે જાણીએ છીએ, શું પરિણામ આવ્યું? લાલ કપડાં કરતા એ લાલ કપડાની અંદર એનું કાળજું કેવું છે એ પણ જોઈ લેવું, અને તો જ ખબર પડે એવા એકાંતિક એકાદ બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ એને આપણો જીવ જોડી દીધો હોય તો. સંત વિના સંતની ઓળખાણ નથી પડતી. જેમ દીવો છે એ સળગે છે ત્યારે સળગેલો દીવો પોતાને પણ બતાડે છે બીજાને, અને પોતાના પ્રકાશ દ્વારા બીજી વસ્તુ પણ બીજાને બતાવે છે, બરાબર ને? સળગેલો દીવો પોતાનું જ્ઞાન પણ કરાવે છે અને બીજાનું પણ જ્ઞાન કરાવે છે. સંત એ જ સાચા સંત મળે. પીપળી ગામના માણસોએ ઘણા બધા બાવા, પાખંડી, દંભી, ઢોંગી, ધુતારા બધા જોયેલા, ઘણું બધું જોયેલું, પણ પહેલી વાર જેણે જોયા, સાચા સંતને જ્યારે જોયા, કેવી પ્રતીતિ આવી ગઈ! અહો, આવા અલૌકિક રીતવાળા સંત છે! ભાવ થયો, સમજાણું, સત્ય અસત્ય દેખાણું, એટલે મહારાજ વાત કરે છે. સંત સંતમાં પણ અતિશય ભેદ છે, તેનો કહેતા પાર આવે તેમ નથી. નામને લીધે તો કંઈ ભેદ નથી, પરંતુ વર્તને કરીને સંત અસંતમાં અપાર ભેદ છે. કહેવાય બધા સાધુ, પણ એમાં ફેર એટલો બધો છે ને, આકાશ પાતાળ જેટલો. હા, 100 જન્મે કલ્યાણ ન થવાનું હોય, પણ સાચા એકાંતિક હાલતા ચાલતા અક્ષરધામના દરવાજા જેવા સંત મળે ને, 100 જન્મની કસર આને આ જન્મે ટળે, બરાબર? અને આને આ જન્મે કલ્યાણ થવાનું હોય, પણ કોઈક સાધુ સાચા ન મળે, ખોટામાં પ્રતીતિ થઈ જાય, ખોટા મળી જાય, એમાં ભાવ થઈ જાય, એની વાતમાં વિશ્વાસ આવી જાય, તો આ જન્મે કલ્યાણ થવાનું હોય, 100 જન્મે પણ પત્તો લાગે નહીં. જેમ મોક્ષનો અંકુર હોય તે જ યથાર્થ સંત છે. ગમે તેટલા રમણીય વિષય હોય તેને દેખીને સંતની દ્રષ્ટિ તે વિષયમાં અંજાતી નથી. તે સંત જેમ સારામાં સારા રમણીય વિષયને નજરથી દેખે છે, તેમ તેમ તેને અતિ અસાર અને મળના મળ તેના પણ મળ જેવા જાણે છે, અર્થાત કાકવિષ્ટા તુલ્ય જાણે છે. ભગવાન સિવાય અન્ય વિષયમાં જેને સાર ન દેખાય તેને સાચા સંત સમજવા. સાચા સંત ગુપ્ત રહેતા નથી, વર્તનથી ઓળખાય આવે છે. જેનું સાચું વર્તન હોય તે છુપાવ્યું છુપાતું નથી, જે આંધળો હોય તે દેખે નહીં અને જે બહેરો હોય તે સાંભળે નહીં, તેમ સાચા સંતને દેખીને પણ તેને માને નહીં, તેને આંધળો અને બહેરાના જેવો જાણવો. ઘણા હોય ઘોડની નજર જેવા પણ. પીપળી ગામમાં શ્રીહરિના મુખની આવી વાત સાંભળી જે લોકો ગામમાંથી આવ્યા હતા તેમણે વર્તમાન ધારણ કર્યા, શ્રીહરિને શરણે થયા, લોકોના અંતરમાં પ્રકાશ થયો, પછી તેમને સંત અસંતનો ભેદ અંતરમાં પ્રગટ થઈ આવ્યો, તેથી તેમણે સત્સંગને સાચો માન્યો, બીજા મતને પાખંડી જાણ્યા, જેના અંતઃકરણમાં ઉજાસ થાય, નિર્મળતા આવે, તેને મોક્ષની વાત રૂચે છે. જ્યારે મુમુક્ષુના હૃદયમાં ઉજ્જવળતા થાય ત્યારે તે બીજાના અંતરમાં દેખાઈ આવે છે. જ્યારે અડધી રાત થવા આવી ત્યારે શ્રીહરિ પોટી ગયા. ત્યાં સુધી કીર્તન ભક્તિ ચાલી, ગામના લોકોને આ રીતે મહારાજે વાત કરી. ત્યાં આવેલા બધા ગામજનો ઉઠ્યા, પોતપોતાને ઘેર ગયા. ત્યારે સંતોએ ધ્યાન કરવાનું શરૂ કર્યું, પ્રગટ શ્રીહરિની મૂર્તિમાં મનને ઠેરાવી દીધું. જ્યારે અરુણોદયો થયો ત્યારે ધર્મના લાલ આવા શ્રીહરિએ પીપળીથી ચાલવાની તૈયારી કરી. ચાલતા ચાલતા કુંડળ આવ્યા, ત્યાંના હરિભક્તોને દર્શન દીધા, ત્યાં રાત રોકાયા, સાંજે સારું ભોજન જમ્યા, હરિભક્તોને દર્શન વગેરેનું સુખ આપી ત્યાંથી સવારે ચાલતા થયા, કારિયાણી ગામ પધાર્યા. દરબાર વસ્તા ખાચર અને વિરદાસ પટેલ વગેરે હરિભક્તો સામે આવ્યા, વાજિંત્ર ઘણા વગાડ્યા, શ્રીહરિને ગામમાં લઈ ગયા. 3 વર્ષે ફરીને શ્રીહરિ કારિયાણી પધાર્યા હતા. તેથી સૌના હૃદયમાં અતિશય આનંદ થયો હતો. પછી દરબાર માચા ખાચરના દરબારગઢમાં આવ્યા, ત્યાં સુંદર પલંગ બિછાવી દીધો હતો, તેના ઉપર શ્રીહરિ આવીને બેઠા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમ પુરમાં અનુભવને આધારે સંતોને ઓળખવા. આમ પીપળીમાં શ્રીહરિએ કહ્યું, પછી ત્યાંથી કુંડળ થઈને શ્રીહરિ કારિયાણી પધાર્યા. એ નામે 69મો તરંગ સમાપ્ત થયો. ભગવાન શ્રીહરિનો વાતનો સાર એટલો જ હતો, કોઈની વાતે કરીને સંતની પ્રતીતિ ન લાવવી, પોતાના અનુભવે કરીને સંતની પ્રતીતિ લાવવી. હે, અને એકવાર અનુભવનું જ્ઞાન થઈ જાય પછી એ સૂર્ય ક્યારેય ઉદય કે અસ્તપણાને પામતો નથી.
એવા અનુભવીના અંતરમાં રામ અખંડ નિવાસ કરીને રહે છે. અદ્ભુત મહારાજે વાત કરી. 69મો તરંગ પૂરો થાય છે. આવતા શનિવારે 5મું પૂર આખે આખું પૂરું થવાનું છે, બીજો ભાગ પૂરો થવાનો છે. આપણે સુંદર આવતા શનિવારે સભા સાથે નાનો સમયો કરીશું, આ ગ્રંથનું પૂજન કરીશું. છેલ્લા કેટલા વર્ષોથી જેની કથા સાંભળીએ છીએ આપણે બધા ઋણી છીએ. તમે બધા આવતા શનિવારે જરૂરથી કથા સાંભળવા અને ગ્રંથનું પૂજન કરવા પધારજો. 2 મિનિટ માટે આવો, ધૂન કરી આપણે આગળનો કાર્યક્રમ પૂજ્ય શ્રીજી સ્વામી આપણને જણાવશે. સ્વામિનારાયણ 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 બોલો ઘનશ્યામ મહારાજની.